ઉપસ્થિત છે ડોક્ટર હેમાંગ ભાઈ ભટ્ટ ભાજપમાંથી આપણી સાથે ઉપસ્થિત છે કોંગ્રેસમાંથી અમીબહેન યાજ્ઞિક આપણી સાથે ઉપસ્થિત છે અને સાથે જ છે એન્ટરપ્રેન્યોર રુજાન ખંભાતા સ્વાગત છે આપ ત્રણેયનું વીટીવી સ્ટુડિયોમાં સૌથી પહેલો સવાલ આજે પરિણામો જે રીતે સામે આવી રહ્યા છે જમ્મુ કાશ્મીરમાં વિકાસના મુદ્દા પર હું આપને પૂછવા માંગે છે ડોક્ટર હેમાંગ કે જે રીતે ભાજપે ચૂંટણી લડી વિકાસના મુદ્દાને આગળ ધરીને હાલ જે રુજાન સામે આવી રહ્યા છે પીડીપી આગળ ચાલી રહ્યું છે શું કહેશો અંગે કલ્પાબેન એક વાત તો બહુ આનંદની એ છે કે જમ્મુ કાશ્મીરમાં જે કોઈ આ રિઝલ્ટ આપણને મળી રહ્યા છે તે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનું જે મિશન 44 છે તે કદાચ અમે જે ટાર્ગેટ રાખીને આપણે ગુજરાતીમાં કહેવત છે નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન અમે જે મિશન 44 રાખ્યું હતું એમાં ગયા વખતે વિધાનસભામાં અમારી 11 બેઠકો હતી આજે વધારીને ફોર્ચ્યુનેટલી અમે 21 અને કદાચ એનાથી પણ વધારે આગળ જઈ રહ્યા છીએ કેન્દ્રમાં એક રૂલિંગ પાર્ટી તરીકે સૌથી વધારે અમને આનંદની બાબત એ છે કે જમ્મુ કાશ્મીરમાં ખૂબ જ ડેમોક્રેટિક વેગમાં ફ્રી અને ફેર ઇલેક્શન એક કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરમાં કરાવી શકી અને વિક્રમજનક મતદાન ગયા વખતે વિધાનસભાની ચૂંટણીઓમાં જ્યાં 61% મતદાન હતું આ વખતે એવરેજ 65% વોટિંગ જમ્મુ અને કાશ્મીરમાં થયું છે અને તેમાંય ખાસ કરીને કાશ્મીર વેલીમાં જ્યારે 55%ની આસપાસનું વોટિંગ હોય તો એ એક સારામાં સારી નિશાની છે દેશને માટે અને જમ્મુ કાશ્મીરમાં એક લોકતંત્રને માટે સૌથી વધારે આનંદદાયક સમાચાર છે એ ભારતીય જનતા પાર્ટીની હું કદાચ સૌથી મોટી સિદ્ધિ ગણું છું એક રૂલિંગ પાર્ટી તરીકે કેન્દ્ર સરકારમાં અને જ્યાં સુધી ઝારખંડનો સવાલ છે ત્યાં સુધી જે રીતે ઝારખંડના પરિણામ આવી રહ્યા છે તે રીતે મને એમ લાગે છે કે જે લોકસભાની ચૂંટણીઓમાં અમે 14 લોકસભાની ઝારખંડની બેઠકમાંથી 12 લોકસભાની બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો હતો તે રીતે આ વખતે વિધાનસભાની ચૂંટણીઓમાં 81માંથી કદાચ 60થી વધારે બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી વિજયી થશે તે પણ એક ખૂબ આનંદની વાત છે કે ઝારખંડની પ્રજાએ એક સ્થિર સરકારને એક વિકાસલક્ષી સરકારને માટે પોતાનો મત આપ્યો છે અમીબેન આપને પૂછવા માંગીશ જે રીતે કોંગ્રેસમાં જે પરિણામો સામે આવી રહ્યા છે રુજાન જે રીતે કહી રહ્યા છે ખૂબ જ ઓછી બેઠકો પર વિજય કોંગ્રેસનો સામે આવી રહ્યો છે આ પાછળનું કારણ આપને શું લાગે છે હજી પરિણામ સ્પષ્ટ નથી થયા પરંતુ રુજાનમાં પણ પાછળ ચાલી રહ્યું છે કોંગ્રેસ પરિણામ સ્પષ્ટ નથી થયા પણ કોંગ્રેસ ત્યાં 10 વર્ષથી કોએલિશનમાં છે જમ્મુ ને કાશ્મીરની તમે વાત કરો તો અને તમે જમ્મુ ને કાશ્મીરમાં છેલ્લા 10 વર્ષમાં ઘણો જ પ્રોગ્રેસ થયો છે તમે લેજિસ્લેશનને જોશો તો એની ઇમ્પ્લિમેન્ટેશન અમુક રીતનું બહુ સારું થયું છે અને જે પહેલાં થતું હતું એના કરતાં ઘણા ઓછા એવા જે ઇન્સિડન્ટ્સ જમ્મુ કાશ્મીરમાં થયા છે કોંગ્રેસે ડેફિનેટલી યુપીએ સરકાર વખતે ખૂબ જ કેન્દ્ર તરીકે પણ અને ત્યાં રાજ્યમાં કોએલિશન ગવર્મેન્ટ તરીકે કામગીરી કરી છે અત્યારે ઓછા આવી રહ્યા છે બીજેપી એમના કેમ્પેન પ્રમાણે જે આગળ જઈ રહી છે અને પ્રોમિસીસ આપી રહી છે તો હવે જોવું રહ્યું કે ભાઈ આ પ્રોમિસીસ એ બતાવી રહી છે દૂરથી તો એ ફૂલફિલ કરે છે કે નહીં બીજી વાત ફેર એન્ડ ફ્રી ઇલેક્શન્સની વાત કરી હેમંતભાઈ એટલે આઈ થિંક હેમંતભાઈને છેલ્લા 60 વર્ષની ખ્યાલ નથી કે ઇન્ડિયામાં ફ્રી ને ફેર ઇલેક્શન્સ એ આપણો હોલમાર્ક છે અને એટલા માટે વી આર ધી લાર્જેસ્ટ એન્ડ અ વન્ડરફુલ ડેમોક્રેસી ઇન ધ વર્લ્ડ અને 60 વર્ષમાં પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ આવું નામ કરવું એઝ અ ડેમોક્રેસી એ યુપીએ કે કોંગ્રેસને શ્રેય જાય છે એટલે ફ્રી ને ફેર ઇલેક્શન ન કહે તો સારું ઇટ ઇઝ ગિવિંગ સમ અધરવાઇઝ ઇમ્પ્રેશન ફોર ધ કન્ટ્રી 60 વર્ષમાં કોંગ્રેસે જો જસ્ટ લીધો તો હવે આ વખતે તો ભારતીય જનતા પાર્ટીને જસ્ટ લેવા દો ચોક્કસ તમે આજે આ વખતે જમ્મુ કાશ્મીર તમને ચાન્સ મળે છે એટલે તમારે જે ફેર ઇલેક્શન માટે જસ્ટ લેવો આ વખતે જે માહોલ ઉભો કર્યો હોય છે તેમાંથી તે ડરમાંથી મુક્તિ મેળવીને કહી શકાય કે જનતાએ આગળ આવીને મતદાન કરવાનું એક સાહસ કર્યું છે અને મુક્ત વાતાવરણમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન થયું છે પીડીપી કરતા આપ જે રીતે મિશ્ર જે સંયોજન સાધીને ચાલવાની વાત કરો છો અમીબેન તેમાં પણ જો સંયોજન કરવામાં આવે બે પક્ષોનું અને સરકાર રચવાની વાત કરવામાં આવે તેમાં પણ હજી રુજાનમાં જે રીતે આંકડા સામે આવી રહ્યા છે પાછળ જ આ આંકડા પીડીપીની સામે લાગી રહ્યા છે આવા સંજોગોમાં શું સ્થિતિ સર્જાઈ શકે એ વખતે જ્યારે ફાઇનલ રિઝલ્ટ આવે અને અત્યારે તો કોંગ્રેસ પોતાની રીતે આગળ જુદી થઈને ચાલે દરેક પક્ષ ત્યાં તમે જોશો તો એટલે રિઝલ્ટ આવ્યા પછી કઈ જાતનું ઇક્વેશન બેસે છે કઈ પાર્ટી કયો નિર્ણય લે છે એ ઇક્વેશન ત્યારે જ થાય જ્યારે ફાઇનલ રિઝલ્ટ આવે પણ અત્યારે આપણે જોઈ રહ્યા છે કે વી હેવ ટુ થેન્ક ધ પીપલ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર કે આટલા મોટા પાયા પર આવીને એમને વોટિંગ કર્યું છે એટલે એક દરેક પાર્ટીએ એમને થેન્ક્સ કહેવું પડે અને ડેમોક્રેસીને આ તો જે ખૂબી છે
કે દરેક સિટીઝન બહાર આવીને એનો વોટ કાસ્ટ કરે, પછી એ પોતાનો નિર્ણય આપે છે આવીને, અને જે પાર્ટીને આપે, જે પાર્ટીને મેન્ડેટ મળે, એ પાર્ટીએ એ લોકોની જ સેવા કરવી જોઈએ. અમે કે કરવાનું ના હોય, જે બીજેપી આખો દિવસ કહે કે અમે સેવા કરી, સેવા માટે જ તમે આમાં આવો છો. પોલિટિક્સ એટલે સેવા, એમાં કે ના કરવાનું હોય. એ હમણાં જાત જાતની કવિતા કહે છે, સૌનો સાથ ને સૌનો વિકાસ, એમને આ પ્રાસ પ્રાસ બેસાડેલા છે. એટલે એ બધું અડધું અડધું એ કહે છે પ્રમાણે સેવા કરવા. પોલિટિકલ પક્ષ ફક્ત ને ફક્ત સેવા કરવા આવે છે, અને દેશનું જ હિત જોવે, દેશનું અહિત કોઈ પાર્ટી જોવે એવું કોઈ વાક્ય તમે સાંભળ્યું ક્યાંય દુનિયામાં? તો દરેક જે હિત માટે જ આવતું હોય, પણ કઈ રીતે કાર્ય કરો છો, તમે બોલબોલ કરો છો કે કાર્ય કરો છો, એ ફક્ત જોવાનું રહેશે. ભારતીય જનતા પાર્ટી દેશના હિત માટે કાર્ય કરી રહી છે એવું તમે હાડકતરી રીતે સ્વીકારો છો, એનો મને આજે સૌથી વધારે. તમે કહો છો એટલે તમારે કહેવાનું ના હોય, ઇટ ઇઝ ઇમ્પ્લાઈડ કે દરેક સુધી દેશના હિત માટે જ કામ કરતું હોય. કે ભારતીય જનતા પાર્ટીએ દેશના હિત માટેનું કાર્ય કર્યું નથી, ચલો એ રીતે તમે સ્વીકારો છો. તમારા એફિલિએશન અત્યારે જે ધર્માંતરણ કરી રહ્યા છે, અગત્યની બાબત જે મને અત્યારના જે પરિણામો આવેલા છે તેમાં, હિના ભટ્ટ એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ત્યાં કાશ્મીર વેલીમાં એ પોતાની બેઠક ઉપર આગળ ચાલી રહ્યા છે. અને ધીઝ આર વેરી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ. કાશ્મીર વેલીમાં જો ભારતીય જનતા પાર્ટીના બે કે ત્રણ ઉમેદવારો જીતે છે તો તે ભારતની લોકશાહી માટે અને ભારતીય જનતા પાર્ટી માટે એક શિરમોર વિક્ટરી સમાન ગણાશે. એટલા માટે કે કાશ્મીર વેલીમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીતે છે ત્યારે એ માત્ર ને માત્ર વિકાસના નામ ઉપર લોકોએ આપેલા મત છે, અને ભારતીય જનતા પાર્ટીને ત્યાંની પ્રજાએ સ્વીકારી છે તે સૌથી મોટી ઐતિહાસિક ઘટના અત્યારે બનવા જઈ રહી છે તેવું મને લાગે છે.